તો વાત અમદાવાદની જ અગ્રપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની તબિયત લથરી નાદુરસ્ત તબિયતને લઈ હોસ્પિટલમાં તેઓને દાખલ કરાયા છે. કેન્સર હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે સાંજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ હાલ તબિયત સારી હોવાની માહિતી સામે આવી છે. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની તબિયત નાદુરસ્ત છે. નાદુરસ્ત તબિયતને લઈ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હિમાંશુ જોડાયા છે અમારી સાથે. હિમાંશુ જણાવશો આ અંગે વધુ શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે હાલ. બિલકુલ ખ્યાતિ, સતત છેલ્લા ચાર દિવસથી વાત કરીએ તો ચાર દિવસથી અનેક અટકળો લગાવવામાં આવતી હતી, કારણ કે પ્રદીપસિંહ જાડેજા ખરા કાર્યક્રમોમાં ગેરહાજર દેખવા મળી રહી હતી. ઘણા મોટા મોટા કાર્યક્રમો હતા, સરકારી કાર્યક્રમો હોય કે પછી ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હોય, પરંતુ પ્રદીપસિંહ જાડેજાની ગેરહાજરી સૂચક હતી. ત્યારબાદની જો વાત કરીએ તો પ્રદીપસિંહ જાડેજાની તબિયત જે ખરી તે નાદુરસ્ત હતા, તેમને અમદાવાદ એસસીઓ હોસ્પિટલ ખરી ત્યાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તમે દેખી રહ્યા છો કે મારી પાછળ જે હોસ્પિટલ દેખાય છે એસસીઓ હોસ્પિટલ, તેમાં તેમને ગઈકાલે સાંજે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમનું ગળાનું ઓપરેશન ખરું, ગળાના કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું છે. ગઈકાલે સાંજે ઓપરેશન કર્યા બાદ જો વાત કરવા જઈએ તો અત્યારે હાલ પ્રદીપસિંહ જાડેજા પોતે આઈસીયુમાં છે. ડૉક્ટર્સ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે, ડૉક્ટર સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે અત્યારે 24 કલાક ખરા તે ઓબ્ઝર્વેશનમાં રહેશે, ત્યારબાદ જ આગળની વાત કહી શકાય. પરંતુ જો વાત કરવા જઈએ ઓફિશિયલ સત્તાવાર રીતે ડૉક્ટર્સ દ્વારા હમણાં હેલ્થ બુલેટિન કાઢવામાં આવશે અને ત્યારબાદ પ્રદીપસિંહ જાડેજાની તબિયત ખરી તબિયતને લઈને વિશેષ માહિતી આપવામાં. પરંતુ જો વાત કરવા જઈએ અત્યારે હાલ તમામ કહી શકાય કે અધિકારીઓ અને નેતાઓ ખરા તમામની નજર અત્યારે એચસીજી હોસ્પિટલ ખાતે મંડાઈ છે અને એક પછી એક નેતાઓ ખરા તેમનો જમાવડો જોવા મળી રહ્યો છે. ખ્યાતિ જી, આભાર હિમાંશુ આપનો તમામ માહિતી બદલ.